સરહદી બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહીને પગલે તંત્ર સતર્ક બન્યું છે। આગામી 24 કલાકની વરસાદની આગાહીને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ હરકતમાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલથી હવામાન પલટાયું છે। જિલ્લામાં પાલનપુર અને અમીરગઢ સહિતના પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો। જો કે હવામાન વિભાગની આગાહી 24 કલાકમાં વરસાદની આગાહીના પગલે તંત્ર સતર્ક બન્યું છે। જિલ્લા કલેક્ટર દ્વારા તાબાના અધિકારીઓને આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના સંકલનમાં રહેવાની સૂચના અપાઈ છે। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ તરફથી છેલ્લા 24 કલાકમાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવેલી છે। બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં આ સંબંધે માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી તમામ એપીએમસીને સૂચનામાં આપવામાં આવેલી છે કે કોઈ અનાજ બહાર પડ્યું હોય તો તેને સુરક્ષિત સ્થાને લઈ લેવું અને તમામ અધિકારીઓને પણ મામલતદાર પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીઓને માનનીય કલેક્ટર સાહેબ તરફથી સૂચના આપવામાં આવી છે કે એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સંકલનમાં રહીને તમામ કામગીરી કરવી। હમણાં હાલની માહિતી મુજબ અમીરગઢ તાલુકામાં, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં છૂટાછવાયા વરસાદની માહિતી આપેલી છે મામલતદારશ્રીએ। આ ઉપરાંત વરસાદની આગાહીના પગલે જિલ્લામાં આવેલા માર્કેટયાર્ડમાં રહેલો અનાજનો જથ્થો પલળી ન જાય તે માટે તકેદારી રાખવાની પણ તાકીદ કરાઈ છે। આમ કોરોનાના કહેર વચ્ચે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે।